बीकॉम सेम वन एकाउंटेंसी सब्जेक्ट नव चैप्टर आपणे शुरुआत करी छे रासना हिसाब आड़त माल अने रासना हिसाब वच्चेनो तफावत पण आपणे अगाउना लेक्चर में जोयो छे अने रासना हिसाब केवी रीते लखवा एना माटेनी आमदो पण आपणे जो बधाज भागीदारों पोताना चोपड़े हिसाबों राखे अथवा कोई एक ज भागीदार पोताना चोपड़े हिसाब राखे तो एना माटे के आमदो आपणे जोईए छे अने एना अलग थी हिसाबों राखवामां आवता हो त्यारे कया खाता बनाववा ए पण आपणे जोईए छे एक नानकडुं उदाहरण फक्त एक ज भागीदार પોતાના ચોપડી હિસાબો રાખતો હોય ત્યારે ફર્સ્ટ ઉદાહરણ જે છે એ આપણે જોઈએ એની આમનોંધો અગાઉના લેક્ચરમાં આપણે જોઈ છે ફરી પાછું તમારે આમનોંધો તૈયાર કરી દેવી આમનોંધાના આધારે જ આપણે દાખલો ગણવાનો થાય છે તો ફર્સ્ટ ઉદાહરણ છે ફક્ત એક જ ભાગીદાર હિસાબો રાખે તેનું એક ઉદાહરણ છે ફક્ત એક જ ભાગીદાર હિસાબો રાખે એ માટે આપણે ઉદાહરણ આમનો તો પણ આપણે છેલ્લે લેક્ચરમાં ભણ્યા છે તમને આ ઉદાહરણ ની એક પીડીએફ ગ્રુપની અંદર હું મૂકી દઈશ રકમ ઉદાહરણ રકમ આપણે વાંચીએ કે અ બ અને ક સંયુક્ત સાહસમાં જોડાયા છે અ પોતાના સ્ટોકમાંથી રૂપિયા 5000 નો માલ આપે છે ત્રણ ભાગીદાર છે તો ત્રણે ભાગીદાર કોઈ તો મૂડી લાવે કોઈ તો માલ લાવે અ છે 5000 નો માલ લાવે છે બ અને ક એ 6000 ને 8000 રૂપિયા લાવે છે એટલે કે મૂડી લાવે છે અ રૂપિયા 10000 નો માલ 5% ના વટાવે ખરીદે છે 5% વેપારી વટાવે અ એ માલ ખરીદે છે આ અંગે તે ખર્ચના રૂપિયા 1000 ચૂકવે છે રૂપિયા 5000 નું ઉધાર વેચાણ કરે છે અને 20000 નું રોકડ વેચાણ અ કરે છે ત્રણ પાર્ટનરમાં અ ઉધાર વેચાણની ઉઘરાણી અને રૂપિયા 4800 મળે છે 200 રૂપિયાનો વટાવ પડે છે વટાવ એ રાસ ખાતાની ઉધાર બાદ રાસના બંધાનું સંપૂર્ણ સંચાલન અભાગીદાર કરે છે અ પોતાના 300 રૂપિયા કમિશન કાપીને બાકીની રકમ ભાગીદારોને ચૂકવી આપે છે આના ચોપડી આમદો નફો અને જરૂરી ખાતા અહીંયા ત્રણ ભાગીદાર છે અ બ અને ક તો ત્રણ ભાગીદારના ચોપડી માંથી એક જ ભાગીદાર અ એ પોતાના ચોપડી હિસાબો રાખે છે એટલે આના ચોપડે આપણે હિસાબો રાખીએ આના ચોપડે હિસાબ હવે રાસ ખાતું તો ત્રણ ભાગીદાર છે બ અને ક સાથેનું રાસ ખાતું આપણે બનાવીએ તો બ અને ક સાથેનું રાસ ખાતું તો રાસ ખાતું શું છે તો રાસ ખાતું એક પ્રકારનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું છે રાસ ખાતું શું છે એક પ્રકારનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું છે જેમ આડત માલ ખાતું આપણે શું હતું એક પ્રકારનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું હતું જેમ વેપાર ખાતાની ઉધાર બાજુ આપણે
खरीदी અને કરતીને લગતા ખર્ચા બતાવીએ, જમા બાજુ માલની અંદર કે જાવક બતાવીએ, વેચાણ બતાવીએ, ઉધાર બાજુ નફો બતાવીએ, જમા બાજુ નુકસાન બતાવીએ. એ જ રીતે અહીંયા પણ એક છે. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ખર્ચ અને જમા બાજુ આવક દર્શાવીએ છે. અહીંયા પણ આપણે આમનો જોઈ એ રીતે હિસાબો આપણે લખવાના થાય છે. उधार जमा दरेक के साथ दाखिल मिलता रहू अने आमलोद पण लगता रहे, बराबर आमलोद पण आपणे लगता रहिए. ब अने कनु पण आपणे खातु बनावी दईए. ब अने कनु खातु एटले के एमना मूड़ी खाता पण आपणे बनावी दईए. बनु मूड़ी खातु भेगा पण बनावी शकीए, संयुक्त अत्यारे आपणे आ पण बनावी लईए. अने कनु मूड़ी खातु विगत अने रकम रूपिया विगत ने रकम અહીંયા આપણે જરૂરી આમનો તો પણ લખતા રહીએ. તો આમનો તો જે પણ છે એ આમનો તો પણ સાથે લખતા રહીએ. સૌથી પહેલા શું કહે છે? અ ક અને ક સંયુક્ત સાહસમાં જોડાય. હવે રાસ શું છે? રાસ એટલે એક કરતા વધારે ભાગીદારો ટૂંકા સમય માટે કોઈ પ્રોજેક્ટ માટે કોઈ ટેન્ડર માટે ભેગા થાય અને એ ટેન્ડર પૂર્ણ થાય નફો કે નુકસાન વેચીને છૂટા થવું એને આપણે રાસ કહીએ છીએ. આ એક કાયમી ભાગીદારી નથી પણ ટૂંકા ગાળાની ભાગીદારી છે. એટલા માટે આપણે જ્યારે દાખલા તરીકે બાંધકામ માટેનું કોઈ ટેન્ડર લીધું હોય, ફ્લેટની સ્કીમ હોય, એ બનાવીને ફ્લેટો વેચી મારવાનું ટેન્ડર હોય અને એ આપણું કામ બે વર્ષે ત્રણ વર્ષે પૂર્ણ થાય તો પછી ભાગીદાર નફો કે નુકસાન વેચીને છૂટો પડે એને આપણે રાસ કહીએ છીએ. આવી ભાગીદારીને રાસ કહીએ છીએ. અને એ જ્યારે નફો કે નુકસાન વેચીને છૂટો પડતો હોય ત્યારે આ રાસના હિસાબો પૂર્ણ થાય છે. તો ત્રણ ભાગીદારો છે. જ્યારે આડત માલમાં આપણે શું જોયું હતું કે માલધણી છે એ પોતાનો માલ વેચવા માટે અન્ય જગ્યાએ પરદેશમાં કે બીજા રાજ્યમાં કે વિદેશની અંદર માલ વેચવા માટે મોકલે છે પણ પોતાના જોખમે આડતિયાને મોકલે છે, કમિશનથી વેચવા મોકલે છે. તો એવા માલને આપણે આડત માલ કહીએ છીએ. જ્યારે અહીંયા આ ભાગીદારી શું છે કે ટૂંકા ગાળા માટે આપણે ભેગા થયા છીએ. સૌથી પહેલા ત્રણ અ બ અને ક સાહસમાં જોડાયા છે. અ પોતાના સ્ટોકમાંથી 5000 નો માલ આપે. ત્રણ ભાગીદારો હોય તો શું કરે? કોઈ માલ લાવે, કોઈ કેપિટલ એટલે કે મૂડી લાવે. તો અ છે એ માલ લાવે છે. ધંધામાં મૂડી આવતી હોય કે પછી માલ આવતો હોય તો ખરીદી તમે શું કે ખરીદી હંમેશા ઉધાર બાજુ હોય, વેચાણ હંમેશા જમા બાજુ હોય. તો માલ ધંધામાં જ એક પ્રકારની ખરીદી છે. કોણ લાવે છે? તો એ અપાર્ટનર એટલે પોતે લાવે છે. એટલા માટે આમનો શું થાય? રાસ ખાતે અ છે વેચાણ થાય એટલે રાસ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા રૂપિયા 5000. અહીંયા એ પોતે લાવે છે ધંધા માટે તો ખરીદી જ છે. એટલા માટે શું થાય?
જ્યારે 5000 નો માલ આપતો હોય તો રાસ ખાતી ઉતાર રૂપિયા 5000 તે વેચાણ ખાતી વેચાણ કોણ કરે છે તો પોતે અવેચાણ કરે છે એટલા માટે વેચાણ ખાતી 5 અહીંયા શું આવશે વેચાણ ખાતી અને શું છે ખરીદી એટલે કે ધંધામાં એક માલની ખરીદી છે બરાબર છે વેચાણ ખાતે એ સ્ટોક શું લાવે છે સ્ટોક લાવે છે 5000 નો સ્ટોક સેકન્ડ ચલો અ છે સ્ટોક લાવે છે બ અને ક શું લાવે છે તો બ અને ક અનુક્રમે 6000 અને 8000 રોકડા મૂડી તરીકે લાવે છે કેપિટલ લાવે છે તો બ મૂડી લાવે છે આપણી પાસે ધંધામાં રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર તે બ ખાતે લાવનાર કોણ બ એ બ ખાતે તે ક ખાતે બરાબર છે કે ધંધામાં જ્યારે મૂડી આવતી હોય તો રોકડ ખાતે ઉધાર તે બ ખાતે તો બ ખાતાની જમાવાની લખી આપે ત્યાં શું છે રોકડ ખાતે શું છે આ મૂડી લાવે છે ક ખાતે તો એની જમાવાની પણ લખીએ રોકડ ખાતે શું લાવે મૂડી લાવે કેટલા લાવે તો 6000 બ લાવે અને 8000 ક હવે અ રૂપિયા 10000 નો માલ 5% ના વેપારી પટાવે ખરીદે છે હવે હિસાબો આપણે રાખીએ છીએ આપણા ચોપડામાં અ ભાગીદાર રાખે છે તો અ છે એ ધંધામાં 10000 નો માલ 5% વેપારી વટાવે ખરીદે છે હવે 10000 નો માલ હોય અને 5% વેપારી વટાવે ખરીદે છે એટલે કેટલા રૂપિયા આપે 10000 માંના 5% કરો તો કેટલા થાય 10000 ના 5% 500 રૂપિયા એટલે 9500 રૂપિયાની ખરીદી કરે છે ધંધા માટે ખરીદી કરે છે આ એક પ્રકારનું વેપાર ખાતું છે નફા નુકસાન ખાતું છે આમદ શું થાય અહીંયા આમદ પણ તમારે સાથે લખવાની છે બીજી આમદ શું હતી રોકડ ખાતે ઉધાર તે બ ખાતે તે ક ખાતે કના મૂડી ખાતે બધા કેટલા છે 6000 અને કના કેટલા છે 8000 જે કુલ 14000 રોકડ ખાતી ધંધામાં આવે 6000 ને 8000 આનો રોકડ તમારા સાથે લખી હવે ધંધામાં શું આવ્યું અ છે એ 10000 નો માલ 5% વેપારી વટાવે ખરીદે છે ધંધામાં માલ આપતો હોય તો રાસ ખાતે ઉધાર કેટલા રૂપિયાનો માલ આવે છે 9500 રોકડેથી ખરીદે છે બરાબર છે વેપારી વટાવ આપીને રોકડેથી ખરીદે છે અને એટલા માટે ધંધામાંથી રોકડ જાય છે તે રોકડ ખાતે જમા આમનો શું થાય ત્રીજા નંબરની આમનો પ્લસ ત્રણ નંબરની આમનો કે જ્યારે અ છે એ ધંધામાં 9500 નો માલ ખરીદે છે એટલે રાસ ખાતે ઉધાર 9500 તે રોકડ ખાતે વેપારી વટાવે એટલે કે 9500 રૂપિયા વટાવ કેટલો આમ તો 10000 નો માલ ખરીદે છે પણ 5% વટાવ તો 10000 ના 5% કેટલા થાય આપણે ગણવા પડે તો 10000 રૂપિયા 5/100 કરો એટલે આપણને મળે 500 રૂપિયા વટાવ છે એટલે 10000 માંથી 500 રૂપિયા વટાવ બાદ કરતા 9500 રૂપિયાથી માલ ખરીદે છે તો આમનો શું થઈ રાસ ખાતે ઉધાર રાસ ખાતાની ઉધાર બાજુ લખો શું આવશે રોકડ ખાતે શું છે ધંધામાં માલની ખરીદી છે 9500 હવે શું છે આ અંગે તે ખર્ચના 1000 ચૂકવે છે ફરી પાછો ખર્ચ કરે છે કોણ માલ ખરીદ
થી રોકડ જાય તો રોકડ ખાતે જમા ખર્ચ હંમેશા રાસ ખાતાની ઉધાર પર તો રાસ ખાતે ઉધાર 1000 નો ખર્ચ કર્યો છે તે રોકડ ખાતે 1000 ફરી પાછો અહીંયા આવશે રોકડ ખાતે શું છે તો ધંધામાં ખર્ચ કર્યો છે 1000 નો ખર્ચ હવે શું છે રૂપિયા 5000 નું ઉધાર વેચાણ કરે છે હવે અભાગીદાર છે 5000 નું ઉધાર વેચાણ કરે છે હવે 5000 નું વેચાણ જો રાસ ખાતામાં ખરીદી ઉધાર બાજુ આવશે સ્ટોક ઉધાર બાજુ આવશે ખરીદીને લગતા ખર્ચા ઉધાર બાજુ આવશે નફા નુકસાન ખાતામાં જે ખર્ચાઓ બતાવી છે ઉધાર બાજુ આવશે એ જ રીતે જમા બાજુ શું આવે તો જમા બાજુ વેચાણ આવશે આખર સ્ટોક આવશે માલની અત્યારે જે આવક આવશે અને એ જ રીતે આવક છે બરાબર કે ભાઈ ખર્ચ ઉધાર બાજુ હોય તો આવક જમા બાજુ એ આપણે દર્શાવી અહીંયા શું કહે છે કે રૂપિયા 5000 નું ઉધાર વેચાણ કરે છે બરાબર ઉધાર વેચાણ 5000 નું કરવામાં આવે છે તો વેચાણ કોને કરી ઉધાર નામ નથી આપ્યું તો નામ ના આપ્યું તો દેવાદાર બરાબર નહીં તો નામ આપ્યું હોય કે અમૃતભાઈને 5000 નું ઉધાર વેચાણ કરવામાં આવ્યું તો અમૃતભાઈ ખાતે ઉધાર એ રાજ ખાતે જમા પણ અહીંયા નામ નથી એટલે માટે શું આવે દેવાદારો ખાતે ઉધાર એ રાજ ખાતે જમા આપણા પ્રમાણે લખી શકો છો દેવાદારો ખાતે નેક્સ્ટ 5 નંબરની આ નોટ દેવાદારો ખાતે ઉધાર તે રાસ ખાતે જમા કેટલું વેચાણ કર્યું 5000 નું વેચાણ રોકડેથી વેચાણ કર્યું તો રોકડ આપણી પાસે આવે રોકડ ખાતે ઉધાર તે રાસ ખાતે જમા અહીંયા દેવાદારો ખાતે ઉધાર વેચાણ છે અને ઉધાર વેચાણ 5000 નું છે એ આપણે દર્શાવ ઉધાર વેચાણ 5 હવે કહે છે અને 20000 નું રોકડ વેચાણ કરે છે અભાગીદાર હવે રોકડ વેચાણ કરે છે છો તો રોકડ આપણી પાસે આવે છે તો રોકડ ખાતે ઉધાર 20000 તે રાસ ખાતે જમા 20000 હવે રાસ ખાતાની જમા બાજુ ત્યાં શું આવે રોકડ ખાતે વેચાણ બરાબર છે કેટલા 20000 20000 નું રોકડ વેચાણ તો 20000 નું રોકડ વેચાણ અને આ દેવાદારો ખાતે છે એ શું આવ્યું ઉધાર વેચાણ દેવાદારો ખાતે ઉધાર વેચાણ હવે રૂપિયા 4800 ઉધાર વેચાણની ઉઘરાણી મળી હવે આપણે ઉધાર વેચાણ 5000 નું કરીશું એમાંથી એને ઉઘરાણી કેટલી મળી 4800 તો 200 રૂપિયા શું થયું નુકસાન થયું 200 રૂપિયા નુકસાન એ ક્યાં દર્શાવશે રાસ ખાતાની ઉધારમાં બરાબર આમનો શું થાય રોકડા આપણા હાથમાં આવે 4800 એટલે કે રોકડ ખાતે ઉધાર 4800 રાસ ખાતે ઉધાર શું છે પટાવો આપણો આપણે 200 રૂપિયા તે શું આવે દેવાદારો ખાતે જમા બરાબર છે તો નેક્સ્ટ આમનો લખો કે આપણને જે 5000 નું ઉધાર વેચાણ કર્યું એમાંથી 4800 રૂપિયા પડે 200 રૂપિયાનો આપણે વટાવો બરાબર છે તો રોકડ ખાતે ઉધાર 4800 મળે છે રાસ ખાતે ઉધાર રાસ ખાતે શું આપ્યો આપણે પટાવો 200 રૂપિયા તે દેવાદારો ખાતે તે દેવાદારો ખાતે બરાબર છે તો અહીંયા આપણે રાસ રોકડ ખાતું
200 રૂપિયા આપણે નુકસાન ગયું, તો 200 રૂપિયા એ વટાવા, બરાબર છે? હવે શું છે, રાસના ધંધાનું સંચાલન અ કરે છે, તો આના ચોપડામાં આપણે હિસાબો લખ્યા છે, અએ કમિશનના 300 કાપી બીજા ભાગીદારોની બાકી રકમ ચૂકવી ધંધો બંધ કરે, હવે અ છે એ કમિશનના 300 રૂપિયા કાપે છે, એટલે કમિશન આપીએ જે હિસાબો રાખે છે એને આપણે કમિશન આપીએ, અના આપણે હિસાબ લે, અ શું કરે છે ધંધાના હિસાબો રાખે છે, એટલે હિસાબો રાખે એટલે એને આપણે શું આપવું પડે, કમિશન આપીએ, એટલે કમિશન એક ક્યાં શું છે ખર્ચ છે, એટલે ખર્ચ કઈ બાજુ દર્શાવાય, ખર્ચ છે એ આપણે ઉધાર બાજુ દર્શાવીશું, આમનો આપણે શું કરીશું રાસ ખાતે ઉધાર અને કમિશન ખાતે જમા, બરાબર છે, આમનો અહીંયા લખી કાઢો, રાસ ખાતે ખર્ચ છે એટલા માટે રાસ ખાતે ઉધાર તે કમિશન ખાતે જમા, રાસ કમિશનના 300 રૂપિયા છે, બરાબર છે, અહીંયા આપણે અનુ ખાતું બનાવતા નથી, આના તો આપણે જ હિસાબ છે, બરાબર છે, એટલે અહીંયા શું આવશે કમિશન ખાતે કેટલા રૂપિયા 300 રૂપિયા, તો 300 રૂપિયા હવે કમિશન આપીને આપણે ધંધો બંધ કરીએ છીએ, બરાબર છે, તો હવે શું કરીશું આપણે, તો હવે બીજી કોઈ એન્ટ્રી નથી, હવે આપણે ધંધો બંધ કરીએ છીએ, તો ધંધો બંધ કરતા હોઈએ તો જે પણ નફો નુકસાન થયું છે એ નફો નુકસાન આપણે વેચવાનો રહ્યો, પાક આખું આપણે બંધ કરીએ, તો તમે જુઓ કે અહીંયા 25,000 આને વેચીએ છીએ આપણે 25,000, તો હવે નફો કેટલો થાય છે, તો એમાંથી તમે જુઓ 9,500 પ્લસ 500 10 10 ને 5 15 ને 16,000 બાદ કરતા નફો થાય છે એ 9,000 નફો થાય છે, બરાબર છે, તો હવે 9,000 નફો થયો, તો 9,000 નફો કોને વેચવાનો છે, તો નફો છે એ નફો ત્રણ ભાગીદારો છે આપણે, એ ત્રણ ભાગીદારોને આપણે વેચીએ છીએ, તો નફો ત્રણ ભાગીદારોમાં બ અને ક એ બે ભાગીદારો છે, આપણે પોતે અ, એટલે આપણને શું પડે છે નફા નુકસાન ખાતે, બાકીનો બીજો ભાગીદાર છે બ ખાતે અને બાકીના ભાગીદાર છે ક ખાતે, ત્રણ ભાગીદારો વચ્ચે આ 9,000 નફો વેચવામાં આવે છે, હવે ત્રણ ભાગીદારો જે છે એ સંયુક્ત સાહસમાં જોડાયા એનું નફાનું પ્રમાણ સરખું છે, નફાનું પ્રમાણ સરખું છે એટલા માટે આપણે શું કરવું પડે, ત્રણેયને સરખા ભાગે વેચીએ, એટલે સરખા ભાગે વેચવા જઈએ તો 9,000 ભાગ્યા 3 કરો, ત્રણેયનો ભાગ કરો 1+1+1 બરાબર 3 ભાગ થાય, બરાબર છે, એટલે શું થાય 9,000 × 1/3 એટલે 1/3 કેટલા 3,000 આવે, બરાબર છે, એટલે અહીંયા ત્રણેયને 3,000 લેખે નફો મળશે, ત્રણેયને 3,000 લેખે નફો મળશે, તો આમનો શું થશે આ નફાની વહેંચણીની આમનો શું થાય, તો આમનો પણ આપણે લખી દઈએ 9 નંબરની આમનો, નફો વેચીએ છીએ આમનો રાસ ખાતે ઉધાર, કુલ 9,000 આપણે નફો વેચીએ છીએ તે નફા નુકસાન ખાતે, અને 3,000 મળે તે બ ખાતે, 3,000 તે ક ખાતે, 3,000 હવે આપણે રાસ ખાતાની ઉધાર બાજુ 9,000 આવી ગયા, નફા નુકસાનના પોતાને નફો મળે અને 3,000 આવી ગયા, બ ખાતે તો બ ખાતું અને ક ખાતું પણ બનાવીએ
રીતે અહીંયા પણ પાસ થાતે નફો 3000 તો રાસ ખાતો બંધ થઈ ગયો હવે આપણે ભાગીદારોના ખાતાને પણ બંધ કરીએ અને એમને પાછા નફો આપ્યો છે હિસાબ ચૂકતે કરી દઈએ 8 ને 3 11000 6 ને 3 9000 આ ખાતો બંધ કરીએ 9000 અને 8 ને 11000 તો હિસાબ કેવી રીતે ચૂકતે કરીશું એમને કાં તો રોકડા આપો અથવા ચેક આપો તો અમને રોકડા આપીને આપણો હિસાબ ક્લિયર કરીએ કે અમને નફો કેટલો થયો બને 9000 અને કને 11000 તો અહીંયા શું છે હિસાબ ચૂકતે કરતા રોકડ ખાતે ચૂકતે અહીંયા રોકડ ખાતે એટલે 9000 આપણે મને આપીએ છીએ અને 11000 કને આપીએ છીએ છેલ્લી આમનો પણ આપણે હિસાબોની કરી દઈએ તો કેટલી થાય 10 નંબર કે આપણા જે ભાગીદારો છે એને હિસાબ ચૂકતા કરી દઈએ તો આમનો શું થાય બ ખાતે ઉધાર કેટલા 9000 ક ખાતે ઉધાર કેટલા 11000 તે રોકડ ખાતે બરાબર છે આપણે રોકડા આપીએ છીએ કુલ 20000 હિસાબ ચૂકતી આપણે કરીએ છીએ તો કુલ 20000 આપણે હિસાબ ચૂકતે કર તો હવે આપણે આજે ઉદાહરણ જોયું ફક્ત એક જ ભાગીદાર હિસાબ રાખે ત્યારે અના ચોપડા એટલે અ હિસાબ રાખે છે તો આપણે અના ચોપડે રાખશું બ રાખતો હોય તો બ તો બ રાખતો હોય તો અહીંયા શું આવશે અનુખાતું આવશે અને કનું ખાતું આવશે ક હિસાબ રાખતો હોય તો શું આવે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું છે આ પ્રમાણે ઉધાર બાજુ આપણે તમે જુઓ તો ઉધાર બાજુ તો શરૂઆતનો સ્ટોક હોય ખરીદી હોય ખરીદીને લગતા ખર્ચાઓ હોય અને વહીવટી ખર્ચાઓ હોય નફો પણ ઉધાર બાજુ એ જ રીતે જમા બાજુ વેચાણ છે રાજ્ય સ્ટોક છે માલની અન્ય રીતે જે આવક છે અને નુકસાન પણ જમા બાજુ દર્શાવીએ છીએ એ જ રીતે આપણે જેટલા પણ ભાગીદારોના ખાતા બનાવ્યા છે એ ભાગીદારોના ખાતા પણ આપણે અહીંયા એટલે આજે માત્ર ફક્ત એક જ ભાગીદાર હિસાબ રાખતો હોય એવું ઉદાહરણ આપણે જોયું છે દાખલાની અંદર ચોપડીની અંદર તમને બીજા એવા ઉદાહરણો અને એક્ઝામ્પલ આપ્યા છે ઘરે બેસીને તમારે એ ઉદાહરણો અને એક્ઝામ્પલ ગણવાના રહેશે એકદમ ઇઝી ચેપ્ટર છે જો તમે ધ્યાન રાખશો તો બધા જ દાખલા અને ગણી શકો છો અહીં સુધી રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજા દાખલાઓ પણ ગણીશું જય હિન્દ